વધુ એક મહત્વના સમાચાર વલસાડથી મળી રહ્યા છે. અહીં અતુલ વિસ્તારમાં સ્મશાન ન બનાવતા સ્મશાન બનતા જ વિરોધ સર્જાયો છે. ખૂબ જ મહત્વના સમાચાર અતુલથી. અતુલ વિસ્તારમાં સ્મશાન બનાવતા જ વિરોધ સર્જાયો છે. રાતોરાત સ્મશાન બનાવી દેતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. કોરોના મૃતકોના અંતિમ સંસ્કારની આશંકાને પગલે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં રાતોરાત ગ્રામજનો ઉમટી પડતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વલસાડની આ ઘટના કે જ્યાં અતુલ વિસ્તારમાં રાતોરાત એક સ્મશાન બની રહ્યું હતું, એ સ્મશાન બનાવતા ગામના લોકોએ વિરોધ કર્યો હતો. આજ મામલે મયુર જોશી વલસાડથી સંવાદદાતા જોડાઈ રહ્યા છે લાઈવ. જી મયુર, જે પ્રકારે એક સ્મશાનની ઘટના સામે આવી છે, રાતોરાત આ સ્મશાન બની રહ્યું હતું, આખરે આ સ્મશાન કોણ બનાવી રહ્યું હતું અને પોલીસે કેમ પહોંચવાની જરૂર પડી? જે રીતે વલસાડ અતુલ ગામની આ ઘટના છે, અતુલ ગામની અંદર રાતોરાત સ્મશાન બનાવી દીધું તેવી એક આશંકા સેવાઈ રહી છે. પરંતુ ગ્રામવાસીઓ હોબાળો કરી નાખ્યો છે કે કોવિડ જે પેશન્ટો છે તેનો મૃતદેહ અહીંયા સ્મશાનમાં અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યો છે. અતુલ જે ગામ છે, અતુલ ગામની જે કંપની છે તે કંપનીની પાછળના ભાગે જે આવેલ છે તે જગ્યા ઉપર ગ્રામવાસીને એવું લાગી રહ્યું હતું કે આ જગ્યા ઉપર હાલમાં મૃતદેહોને બાળવામાં આવી રહ્યા છે. ગ્રામજનો ભેગા થઈ જતા પોલીસ સમગ્ર મામલે દોડતી થઈ હતી. અતુલની ઘટના. જી આભાર મયુર સમગ્ર ઘટના સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રકારે અતુલ વિસ્તારની આ ઘટના કે રાતોરાત એક સ્મશાન બની રહ્યું હતું જેનો વિરોધ ગામના લોકોએ કર્યો અને પોલીસે મામલો થાળે પાડ્યો.